સાથ સ્વાગત. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન. રૂપાલાના નિવેદન પર ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના કાર્યક્રમમાં રૂપાલાએ નિવેદન આપ્યું હતું, તેને લઈને આ વિરોધ ને આક્રોશ જોવા મળી રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું હતું, રજવાડા અંગ્રેજો સામે ઝૂક્યા હોવાની તેમણે વાત કરી હતી, જેને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે. રજવાડાઓ વિશે બોલતા રૂપાલા સામે આક્રોશ, દુઃખી સમાજ ઝૂક્યો નહીં, હજાર વર્ષ રામ તમારા ભરોસે આવ્યા, એ પ્રકારના નિવેદનો હવે સામે આવી રહ્યા છે. અંગ્રેજો સામે મહારાજાઓ નમ્યા, રોટી બેટીના વ્યવહાર કર્યા, હવે આ નિવેદન પર રૂપાલા માફી માંગે તેવા ક્ષત્રિય સમાજની માંગ ઉઠી છે. સૌથી વધુ દમન થયું છતાં રૂખી સમાજે ધર્મ ન બદલ્યો. રૂપાલાએ રાજપૂત સમાજનું અપમાન કર્યું છે તેવો રોષ પણ પ્રકટ કરી રહ્યા છે ક્ષત્રિય સમાજના આગેવાન. તો પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું અનુસૂચિત જાતિ સમુદાયના કાર્યક્રમમાં, તેને લઈને હવે વિવાદનો વંટોળ શરૂ થયો છે અને ક્ષત્રિય સમાજના આગેવાનો આ જે નિવેદન છે તેને વખોડી રહ્યા છે અને સાથે જ કહી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલાને માફી માંગવી પડશે. અંગ્રેજો સામે રોટી બેટીનો વ્યવહાર કર્યો હતો, તેને લઈને પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું અને આ જ નિવેદનો હવે પુરુષોત્તમ રૂપાલાની ચિંતા વધારી શકે છે. કારણ કે ક્ષત્રિય સમાજે તો વિરોધ શરૂ કરી દીધો છે, આક્રોશ પણ ઠાલવ્યો છે અને સાથે જ તેમણે માંગ કરી છે કે પુરુષોત્તમ રૂપાલાને માફી માંગવી પડશે. તો હવે પુરુષોત્તમ રૂપાલા આખરે કેવા પ્રકારનું વલણ દર્શાવે છે તેના પર અમારી નજર રહેશે. ખુદ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો, એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું, પણ એ નતા હેઠ્યા. આ હજાર વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમને નથી આવ્યો તેથી એની તલવારો આગળ નહોતા ઝૂક્યા, ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા ન ભૂખથી તૂટ્યા અને અડીખમ રીતે ટેક્યા, એ સનાતન ધર્મ છે. અમારી સાથે ક્ષત્રિય આગેવાન જેપી જાડેજા જોડાઈ ગયા છે. જેપી ભાઈ, આજે પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે, તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, આપની શું પ્રતિક્રિયા? પુરુષોત્તમ રૂપાલાજીને મારે કહેવાનું થાય છે કે તમે રાજકારણ કરો પણ જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચેની કોઈ જે આ વાત છે જે એ બંધ કરો. તમારે એક જ્ઞાતિને સારું લગાડવા માટે બલિદાન જેને આપ્યા છે એવી ક્ષત્રિય સમાજને વચ્ચે ઘુસાડવાની ક્યાં જરૂર છે? અને તમારી સામે ઉમેદવાર પણ ક્યાં ઊભા છે? ક્ષત્રિય સમાજ તો પણ તમે ક્ષત્રિય સમાજને વચ્ચે લાવો. અને પુરુષોત્તમ રૂપાલેજીને મારે ભૂતકાળ યાદ કરાવવો પડશે. ધારાસભાની ચૂંટણીમાં પરેશ રાવલજીથી આવી જીભ લપસી ગયેલી ત્યારે અમારે ના છૂટકે એમને મારા હાથે પ્રસાદ આપેલો. હવે આમનો વારો આવશે એવું લાગે છે. અને વાત એવી છે કે રામ ભગવાનની કરો તો રામ શું હતા? ક્ષત્રિય હતા. અને સમાજે જે બલિદાન આપ્યા છે ક્ષત્રિય સમાજે એને કેમ ભૂલો છો? અને તમારી તમારી વિકાસની વાતો કરો, તમે એની ઉપર મત માંગો. ક્ષત્રિય સમાજને નબળો પાડીને બીજા સમાજને રાજી કરીને આવી કેમ કરો છો ભૂલ? અને તમારે 5 લાખની લીડ લેવી છે ને, ફાફા પડી જશે તમને. જેપીભાઈ, આગળ તમે કેવા પ્રકારે વલણ દાખવશો? પુરુષોત્તમ રૂપાલા માફી માંગે એવી પણ માંગ થઈ રહી છે તમારા સમાજ તરફથી. વાત સાચી છે પણ આવી માફી ક્યાં સુધી? બોલે પછી માફી માંગે, બોલે પછી માફી માંગે. મારે તો ક્ષત્રિય સમાજના લોકોને કહેવાનું છે કે આ લોકોને એમનો રસ્તો બતાવી દો એટલે વાત પૂરી થાય. ક્ષત્રિય સમાજ કેવા પ્રકારનો નિર્ણય લેશે આ ચૂંટણી પહેલા? હવે અમે અમારી આગળની હવે રણનીતિ નક્કી કરીશું, કારણ કે દર વખતે આવી રીતે ક્ષત્રિય સમાજનું લેવા દેવા વગર અપમાન કરવું એ ક્યાં સુધી યોગ્ય છે? ચૂંટણી આવે ને ક્ષત્રિય સમાજ યાદ આવે, ક્ષત્રિય સમાજનું નબળું બોલવાનું. હજી મ્યુઝિયમ ને એના માટેની જે વાતો છે એ તો મોદી સાહેબે જે કીધેલું છે હજી બાકી છે, એવી વાતો કરાય કે અમારાથી આ કામ નથી થઈ શકે, હવે કરશું. પણ આ તો બેટી બેટીના રોટીના વ્યવહાર, તલવારો સામે ઝુકા નહોતા, એનાથી શું બતાવવા માંગો છો? તમારી માનસિકતા ચતી થાય છે આ. અને તમે તો ટીવી ચેનલો ઉપર ઐતિહાસિક વાતો કરવા માટે જાણીતા છો, તો આવી વાતો નેગેટિવ વાતો કરવાથી આ કાળ સારો રસ્તો નથી. તો તમે પક્ષ સામે કોઈ રજૂઆત કરશો?
કારણ કે પુરુષોત્તમ રૂપાલાનું આ અંગત નિવેદન પણ હોઈ શકે છે, બની શકે કે ભાજપ પક્ષ આ નિવેદનથી સહમત ન હોય, એટલે શું આપનું વલણ રહેશે, કેવા પ્રકારે તમે આગળ વધશો? હવે આનો આનો અમે ક્ષત્રિય સમાજમાં આનો વિરોધ અમે ચાલુ રાખીશું અને ચૂંટણીમાં આનો જવાબ આપીશું. આભાર જેપી ભાઈ અમારી સાથે વાતચીત માટે. તો જેપી જાડેજાને આપ સાંભળી રહ્યા હતા, તેમનું કહેવું છે કે અમે આ નિવેદન સામે અમારી આપત્તિ છે અને આ નિવેદન બિલકુલ યોગ્ય નથી. નિવેદન પહેલા કરી લેવું અને ત્યારબાદ માફી માંગી લેવી એ ઉચિત નથી. બોલ્યા પછી માફી માંગવાનું આખરે ક્યાં સુધી? તો સાથે જ તેમણે એ પણ કહ્યું કે ભાજપ દરેક વખતે વિકાસના મુદ્દા પર વોટ માંગે છે, તો આ વખતે કેમ નહીં? કેમ જાતિ જાતિ વચ્ચે આ રીતે નિવેદન આપીને તેઓ પોતાની રાજનીતિ ચમકાવવા માંગે છે? ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મૂડમાં છે. અને સાથે જ તેમણે કહ્યું કે અમારી સાથે પુરુષોત્તમ રૂપાલા પોતે જોડાઈ ગયા છે. સર, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતી પર. જે તમારું નિવેદન હતું તેને ક્ષત્રિય સમાજ તરફથી ખૂબ જ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, આપની પ્રતિક્રિયા? એ ક્ષત્રિય સમાજના ઘણા અગ્રણીઓ સાથે મારે રૂબરૂ પણ વાત થઈ છે અને મેં એમની લાગણીનું સન્માન કરતા મેં દિલગીરી વ્યક્ત કરતો વિડીયો પણ મોકલી દીધો છે અને આપને પણ મળી જશે એવું કહી છું. અને કોઈ પણ સમાજની લાગણી દુભવવાનો મારો કદી પણ ઈરાદો ના હોઈ શકે, અત્યારે બી ના હોઈ શકે અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે. એટલે મેં અંતઃકરણ પૂર્વક સમાજની, ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે. ધન્યવાદ. આભાર પુરુષોત્તમ ભાઈ અમારી સાથે વાતચીત માટે. તો પુરુષોત્તમ રૂપાલાએ દિલગીરી વ્યક્ત કરી છે. અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર ન્યૂઝ 18 ગુજરાતી પર પુરુષોત્તમ રૂપાલાએ દિલગીરી વ્યક્ત કરી છે. સમગ્ર ક્ષત્રિય સમાજ સામે દિલગીરી વ્યક્ત કરી છે. જ્યારે અમે સવાલ કર્યો કે તેમની પ્રતિક્રિયા શું છે ક્ષત્રિય સમાજના વિરોધને લઈને, તો તેમણે સીધું જ કહ્યું કે હું દિલગીર છું મારા નિવેદનને લઈને અને તેમણે માફી માંગી છે. સાથે જ ક્ષત્રિય સમાજ જે વિરોધ કરી રહ્યો હતો ન્યૂઝ 18 ગુજરાતીના પ્લેટફોર્મ પર, તેમણે દિલગીરી વ્યક્ત કરીને તેમની માફી માંગી લીધી છે. આ નિવેદન તેમણે જે આપ્યું હતું તે બાદ વિરોધનો વંટોળ ઉભો થયો હતો. જો કે હવે પુરુષોત્તમ રૂપાલા સામે આવીને એવું કહી રહ્યા છે કે મારી એવી કોઈ જ લાગણી, એવી કોઈ જ ભાવના નહોતી. હું તમામનું સન્માન કરું છું, હું ક્ષત્રિય સમાજનું સન્માન કરું છું અને હું મારા નિવેદનને લઈને દિલગીર છું. ન્યૂઝ 18 ગુજરાતી પર તેમણે આ નિવેદન આપ્યું છે અને સાથે ક્ષત્રિય સમાજ પર તેમણે એ પણ કહ્યું કે હું સન્માન કરું છું ક્ષત્રિય સમાજનું અને પોતાના નિવેદનને લઈને દિલગીરી વ્યક્ત કરી.